ઠંડીમાં ખાવાની મજા પડે તેવી લીલી ભાજીથી ભરપૂર એવી ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી લીલી કઢી આજે બનાવીશું. બનાવવામાં સરળ એવી આ કઢી જો હજુ સુધી તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. લીલી કઢી બનાવવા માટે સૌ પ્રથમ મેં બધું સમારી અને રેડી કરીને રાખ્યું છે, જેમાં 3 નંગ લીલા ઝીણા સમારેલા મરચાં, 2 કપ લીલું લસણ, 3 નંગ ઝીણી લીલી સમારેલી ડુંગળી જેમાં સફેદ અને લીલો ભાગ અલગ રાખ્યો હતો, 2 કપ મેથી અને 1/2 કપ ઝીણી સમારેલી પાલક લીધી છે. મેં અત્યારે મારી ચોઈસ પ્રમાણે ભાજી અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે, તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકાય. હવે એક સોસપેનમાં 1/2 કપ દહીં લીધું છે. મેં અત્યારે ઘરે બનાવેલા દહીંનો ઉપયોગ કર્યો છે, ખાટું ન હોય તેવા દહીંનો ઉપયોગ કરવાનો છે. તેમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. જો દહીં વધારે ખાટું હશે તો તમારી કઢી છે તે ખૂબ જ ખાટી બની જશે, માટે દહીં હંમેશા મીડિયમ અથવા તો મોળું હોય તેવા દહીંનો ઉપયોગ કરવાનો છે. હવે તેમાં 3 થી 4 મોટી ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે. કઢીની કન્સિસ્ટન્સી તમારી ચોઈસ પ્રમાણે વધારે જાડી કે પાતળી રાખી શકાય, આપણે મીડિયમ ઘટ બનાવવાના છીએ. રોટલા સાથે સર્વ કરતી હોઉં છું તો થોડી ઘાટી હશે તો ખાવાની મજા આવશે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું અત્યારે આપણે છાશના ભાગનું ઉમેરીએ છીએ, સાથે 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ધીમી આંચ પર તેને ગરમ કરવા માટે રાખી દઈશું. આ મિશ્રણને આપણે થોડીવાર માટે હલાવતા રહીશું કે જેથી કરડલ ન થઈ જાય. આવી રીતે કઢીનું મિશ્રણ અલગ ગરમ કરવાથી તેનો સ્વાદ વધારે સારો આવતો હોય છે, કારણ કે આપણે ભાજીમાં તેને એડ કરવાના છીએ. કઢી એકવાર સારી રીતે ગરમ થઈ જાય પછી ગેસની આંચ ધીમી રાખી અને તે કઢીને ઉકળવા દઈશું. તેને સાઇડ પર રાખી દઈશું અને આપણે ભાજીનો વઘાર કરી લઈશું. હવે એક કડાઈમાં 2 મોટી ચમચી ઘી અને 1 ચમચી તેલ ઉમેરીશું. કઢીમાં ઘીનો વઘાર કરવાથી તેનો સ્વાદ વધારે સારો આવતો હોય છે. ઘી બળી ન જાય તેના માટે આપણે 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. ઘી અને તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં આખા મસાલા ઉમેરવાના છે, જેમાં આપણે 1 તજનો ટુકડો, 2 થી 3 નંગ લવિંગ ઉમેરવાના છે અને 2 સૂકા લાલ મરચાં લીધા છે તે પણ ઉમેરી દઈશું. આખા મસાલા ઉમેરવાથી કઢીમાં ફ્લેવર ખૂબ સરસ આવે છે અને તેનો સ્વાદ પણ સારો આવતો હોય છે. બધું સારી રીતે ગરમ થાય પછી તેમાં 5 ચમચી મેથીના દાણા ઉમેરવાના છે. મેથીના દાણાથી પણ કઢીમાં એક સરસ ફ્લેવર આવતી હોય છે અને સ્વાદ સરસ આવે છે. ત્યારબાદ તેમાં 2 નંગ તજપત્તા ઉમેરીશું. બધું એકવાર સારી રીતે ગરમ થાય પછી તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરવાની છે અને રાઈ ફૂટવાની શરૂ થાય પછી તેમાં 1/2 ચમચી જીરું ઉમેરીશું. 5 ચમચી હિંગ અને 2 થી 3 ચપટી જેટલી હળદર ઉમેરવાની છે. હળદરનું પ્રમાણ આપણે ઓછું રાખ્યું છે કે જેથી કઢીનો કલર છે તે સરસ રહે, કારણ કે આપણે ભાજીનો ઉપયોગ કરવાના છીએ. હવે 2 મોટી ચમચી વાટેલું લસણ છે તે ઉમેરીશું. આ કઢીમાં માત્ર લીલા લસણનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, પરંતુ હું થોડું સૂકું લસણ પણ ઉમેરતી હોઉં છું જેનાથી કઢીનો સ્વાદ વધારે સારો આવે છે. લસણને સારી રીતે સાંતળી લેવાનું છે. ગેસની આંચ ધીમી રાખી છે. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તે પણ ઉમેરી દઈશું અને સરસ રીતે તેને સાંતળી લઈશું. હવે તેમાં સમારેલા લીલા મરચાં અને લીલું લસણ ઉમેરી તેને 1/2 મિનિટ માટે સાંતળી લેવાના છે. ત્યારબાદ લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરવાનો છે. અત્યારે મેં સૂકી ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, જો તમારે કરવું હોય તો કરી શકાય, તે પણ ખૂબ સરસ લાગે છે. લસણને સારી રીતે સાંતળી લીધા પછી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું અને તેને પણ 1/2 મિનિટ માટે સાંતળી લઈશું. લીલો ભાગ પહેલાં ઉમેરી દઈશું તો એવું થશે કે પાણીનો ભાગ છૂટવા લાગશે અને ડુંગળી છે તે સારી રીતે નહીં સાંતળી શકાય, માટે સફેદ ભાગને પહેલાં ઉમેરવાનો છે અને ત્યારબાદ લીલી ભાજી અને લીલી ડુંગળી જે બધી સમારીને રાખી છે તે બધી એકસાથે ઉમેરી દઈશું. આપણે લીલી ડુંગળીની કે મેથીની કઢી બનાવતા હોઈએ છીએ, પરંતુ આવી રીતે મિક્સ ભાજીનો ઉપયોગ કરી અને કઢી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને સ્વાદમાં પણ સરસ લાગતી હોય છે. મેં અત્યારે 1 જ વાર વઘાર કર્યો છે, તમારે 2 વાર કરવો હોય તો પણ કરી શકાય. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. કઢીમાં આપણે મીઠું ઉમેરેલું છે, માત્ર ભાજીના ભાગનું મીઠું જ અત્યારે ઉમેરવાનું છે અને ગેસની આંચ તેજ કરી બધી ભાજીને સરસ રીતે 1-2 મિનિટ માટે સાંતળી લેવાની છે. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને તેમાં 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. જો તમારે લાલ મરચું અવોઈડ કરવું હોય તો તમારે મરચાં છે તે એકદમ તીખા હોય તેવા લેવાના, અથવા મરચાંની પેસ્ટ પણ લઈ શકાય. મસાલાને સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. મેં અત્યારે આ કઢી જુવારના રોટલા સાથે સર્વ કરી છે. આ કઢીમાં રોટલો ચોળીને ખાવાની ખૂબ મજા પડતી હોય છે. તમારે ખીચડી સાથે સર્વ કરવી હોય તો પણ કરી શકાય અને ભાખરી સાથે પણ એટલી ટેસ્ટી લાગે છે. હવે તેમાં ગરમ કરીને રાખેલું કઢીનું મિશ્રણ ઉમેરી દેવાનું છે. ગેસને આંચ તેજ કરી દઈશું અને બધું બરાબર રીતે હલાવી અને તેને તેજ આંચ પર એક ઉભરો આવે ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે કે જેથી કઢી છે તે સરસ રીતે ઉકળી જાય.
એકવાર ઉકાળવાનું શરૂ થાય પછી ધીમી આંચ પર તેને 5-7 મિનિટ માટે ઉકાળી લઈશું. જો તમારે આ કઢીને વધુ ઘટ્ટ બનાવવી હોય તો 1 ચમચી ચણાનો લોટ તમારે વધારે ઉમેરવાનો છે, પરંતુ રોટલા સાથે આવી કઢી ખાવાની ખૂબ જ મજા આવશે. કઢી બરાબર રીતે ઉકાળી લીધી છે અને સર્વ કરવા માટે રેડી છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને તેમાં 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. કઢીનું નામ લીલી કઢી છે, તો લીલી ભાજી અને કોથમીરનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. આ કઢી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી ખૂબ જ ટેસ્ટી એવી લીલી કઢીને સર્વ કરીશું. મેં અત્યારે જુવારના રોટલા, સલાડ અને લસણની ચટણી સાથે તેને સર્વ કરી છે. તમે ભાત, ખીચડી કે પછી ભાખરી સાથે પણ સર્વ કરી શકો. તો તૈયાર છે ઠંડીમાં ખાવાની મજા પડે તેવી ભાજીથી ભરપૂર એવી લીલી કઢી. મારી આ કઢીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.